દ્વારકાના ધડેચીમાં ફસાયેલા 9 લોકોને જવાનોએ બચાવ્યા છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ છે. ગામથી લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે, ત્યારે દ્વારકા જિલ્લાના ધડેચી ગામે ખેતરમાં 9 લોકો ફસાયા હતા. આ અંગેની એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધડેચી ગામે જવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા. તો ભારે વરસાદના કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ પર પાણી ફરી વળ્યા. હડમત્યા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ વહેતો થયો. મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા. હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેઘો બન્યો મુસીબતરૂપ. દ્વારકામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાય છે, ત્યારે મંગળવારે પણ મેઘો મુસીબત બનીને ત્રાટકતા અહીંના હાલ બેહાલ થઈ ગયા. ભાટિયા ભોગાત વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભોગાત રોડ પરના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વરસાદ એવો વિનાશ વેર્યો કે ખેતરોમાં પાકનો સફાયો થઈ ગયો. મગફળીના પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમર સુધીના પાણી ખેતરોમાં ભરાયા છે. કુદરતના ક્રોધ સામે કિસાનો લાચાર બની ગયા છે. દ્વારકા ભાણવડનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો. વર્તુ 2 ડેમના 4 દરવાજે 1 ફૂટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. 14 ગામોને એલર્ટ કરવામાં આવતા જામરાવલ સહિતના નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી, સાથે જ નદીના પટમાં ન જવા લોકોને અપીલ કરી. દ્વારકા બેટમાં ફેરવાયા બાદ સીએમએ કર્યું હવાઈ નિરીક્ષણ. દ્વારકામાં કઈ હદે મેઘરાજાએ વિનાશ વેર્યો છે એ જુઓ. દ્વારકા પંથકમાં એક અઠવાડિયામાં 50 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓથી લઈને શહેર બધું જ ડૂબી ગયું. અહીં આપ ફાટતા દ્વારકા શહેરથી લઈને ગામડાના ખેતરો તો બેટમાં ફેરવાયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર આકાશી આફતની ખતરનાક તસવીર જ દેખાઈ રહી છે. ખેડૂતો હોંશે હોંશે પોતાના ખેતરોમાં પાકનું વાવેતર કરી રહ્યા છે. પાક લહેરાતો હતો, પરંતુ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. અહીં કુદરતનો ક્રોધ એવો વરસ્યો કે બધું જ વિરણ ચિરણ થઈ ગયું. ખેતરોમાં ઉભો પાક રમણ ભમણ થઈ ગયો. ખેડૂતોની મહેનત, ખેડૂતોના સપના આ વરસાદી પૂરમાં ધોવાતા હવે રડવાનો વારો આવ્યો છે. ત્યારે તારાજી બાદ દ્વારકા પંથકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું. પૂરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ જાણવા સીએમ પહોંચ્યા. હેલિકોપ્ટરમાં અધિકારીઓ સાથે ખેતરોમાં થયેલી જળ તબાહીનું નિરીક્ષણ કરી માહિતી મેળવી. દ્વારકાથી સમાચાર. અધિકારીઓ સાથે સીએમએ બેઠક યોજી વરસાદ અંગે અધિકારીઓ સાથે ચર્ચા થઈ. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી અંગે ચર્ચા કરી. મહત્વની બેઠકમાં મુખ્યમંત્રીએ કર્યા અધિકારીઓને જરૂરી સૂચન. તો દ્વારકાના ખંભાળિયામાં જર્જરિત મકાન ધરાશાયી થયું. રાજરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થયું છે. કાટમાળમાં 3 લોકો ફસાયાની આશંકા છે. મકાન ધરાશાયી થતા કાટમાળમાં 3 લોકો ફસાયાની જાણકારી મળતા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી છે. દટાયેલા લોકોને બચાવવા તંત્ર દ્વારા કવાયત તેજ કરાઈ છે. મકાનમાં કુલ 6 લોકો રહેતા હતા, જેમાંથી 3 લોકોના જીવ બચી ગયા છે. જ્યારે હજી પણ 3 લોકો દબાયેલા હોય ત્યારે તે માટે એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી શકે છે. સુરત શહેર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે શાળાઓમાં આવતીકાલે રજા. કલેક્ટરની સૂચનાથી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે, જેને લઈને બુધવારે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સુરતમાં પૂરે તબાહી મચાવી, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. સુરતમાં કઈ હદે વરસાદે તારાજી સર્જી છે તે કહેવા માટે આ તસવીરો પૂરતી છે. સુરત જિલ્લામાં મેઘરાજાએ સપાટો બોલાવતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જુઓ સુરતના પૂર્ણા કંભાળિયા વિસ્તારનો દ્રશ્યો. અહીં ભારે વરસાદ બાદ ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી થઈ. પૂરના પાણીએ આખા વિસ્તારને બાનમાં લેતા ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું. શાળામાં પણ પાણી ભરાતા છેલ્લા 2 દિવસથી શૈક્ષણિક કાર્ય ઠપ છે. પાદર ફળિયું, હળપતિવાસ, ખાડીપુરના પાણીમાં ગરકાવ થયા. અનેક લોકોના ઘરમાં પાણી ધસી ગયા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. નજીકમાં આવેલી નેચર વેલી રેસિડેન્સીના 900 પરિવાર ખાડીપુરના પાણીના કારણે ઘરોમાં કેદ થયા. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો સુરતનું પર્વત પાટિયા પણ બેટમાં ફેરવાયું. અહીં એવો વરસાદ પડ્યો કે આખો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં છે. અનરાધાર વરસાદથી સુરતના પર્વત પાટિયા વિસ્તાર આખો ડૂબી ગયો. સીમાડા ખાડી ઓવરફ્લો થતા પાણી બેક મારતા ઘરમાં પાણી ઘૂસ્યા. રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. મીઠી ખાડી કાંઠો 40 કલાકથી પાણીમાં ગરકાવ છે. તો સુરતના નેશનલ હાઈવે 48થી સુરતને જોડતો કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ છે. સારુલી નજીક રોડ પર પાણી ફરી વળતા તમામ વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નંદુરબાર ધુલિયાથી તમામ આવતા વાહનો આ રસ્તે સુરતમાં પ્રવેશ કરે છે.
સુરતના ગામડાઓ બેટમાં ફેરવાયા. તણાયા વાહનો, આદર્શ નિવાસી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામની બદ્રીગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. બલેશ્વર ગામમાં પૂરના પાણીમાં લોકો ફસાયા છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વહીવટીતંત્ર દ્વારા બલેશ્વર ગામમાં રેસ્ક્યુ ઓપરેશન કરી 30-35 લોકોને બચાવવામાં આવ્યા. તો પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસ્યા હતા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ ઉભો થયો. શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી. સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પહોંચી. સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. ત્યારે સરથાણાની એક હોસ્ટેલમાં અટવાઈ પડેલા વિદ્યાર્થીઓનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સરથાણા વિસ્તારમાં આવેલી આદર્શ હોસ્ટેલમાં ખાડીપુરના પાણી ઘૂસી જતા 45 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા. જોકે વિદ્યાર્થીઓ ફસાયા હોવાનો કોલ મળતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને તમામ વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. તમામને બોટમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે હોસ્ટેલમાં 4-5 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના પગલે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળ ઉપર પહોંચાડવામાં આવ્યા. સુરતમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસી રહેલા વરસાદના પરિણામે રેસુ ભગવાન મહાવીર કોલેજ વિસ્તારમાં હજી પણ પાણી ઓસર્યા નથી. છેલ્લા 3 દિવસથી અહીંયા 2-4 ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેનો નિકાલ હજી સુધી થયો નથી, જેના પરિણામે સેંકડો લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. 20-30 જેટલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સુરતમાં વરસાદે સપાટો બોલાવી દીધો છે, રોડ દરિયા બની ગયા છે. સુરતમાં મેઘરાજાએ સવારથી જ ધડબડાટી બોલાવતા ડાયમંડ નગરીના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. જ્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. સુરતના નેશનલ હાઈવે 48થી સુરતને જોડતો કડુદ્રાસ સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થયો છે. અહીંયા એવું પૂર આવ્યું કે આખો હાઈવે જ પાણીમાં ગાયબ થઈ ગયો. રસ્તો શોધે પણ મળતો નથી, જાણે કોઈ નદી વહેતી હોય તેવું લાગે છે. સારોડી નજીક રોડ ઉપર પાણી ફરી વળતા તમામ વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નંદુરબાર ધુલિયાથી તમામ આવતા વાહનો આ રસ્તે સુરતમાં પ્રવેશે છે, તેને મુશ્કેલી પડી રહી છે. આ બાજુ સુરતમાં છેલ્લા 48 કલાકથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેને લઈને સુરતના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટીલાઇટ વીઆઈપી રોડ આખો બેટમાં ફેરવાયો છે. રસ્તા પર 3-4 ફૂટના પાણી ભરાયા છે. સિટી બસ સહિત વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે છેલ્લા 3 દિવસથી આ જ સ્થિતિ છે. 3 દિવસથી સુરતમાં પાણી ઓસર્યા નથી. સુરત જિલ્લાના બારડોલીમાં અવિરત ધોધમાર વરસાદના પગલે નગરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં વધારો થયો છે. બારડોલીના કાલિકા ચોક પાસે વડનું મોટું વૃક્ષ શૌચાલયના મકાન ઉપર ધરાશાયી થયું. બારડોલી ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી. વીજ કંપનીના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વીજ પુરવઠો બંધ કરાવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ